હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાનનો પાઠ નવ જેનું નામ છે આપણું ઘર પૃથ્વી એના વિશે આપણે આગળની માહિતી મેળવીશું આગળના વિડીયોમાં આપણે અક્ષાંશ અને રેખાંશ્રત વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી તો જે અક્ષાંશ્રુત અને રેખાંસ્વૃત છે તે હકીકતમાં આપણને પૃથ્વી ઉપર જોવા મળતા નથી પરંતુ તે નકશામાં અથવા તો પૃથ્વીના ઘોડા ઉપર કાલ્પનિક રીતે આપણને દર્શાવવામાં આવે છે આ અક્ષાંશ્રુત અને રેખાંશ્રુતનો ઉપયોગ શેના માટે થાય છે તો કે સમય જાણવા માટે અને કોઈ પણ ચોક્કસ સ્થળ જાણવા માટે તો આવી રીતે કોઈ કોઈપણ જે સ્થળ છે તે કઈ જગ્યાએ આવેલું છે અથવા તો આખા વિશ્વમાં અત્યારે કયો સમય ચાલી રહ્યો છે એમ આખા વિશ્વનું જે સમયની એકસૂત્રતા જળવાય એના માટે જે અક્ષાંશ અને રેખાંશ છે તે આપણને ઉપયોગી થાય છે ત્યારબાદ હવે આપણે જોઈએ કે જીપીએસ જીપીએસનું ફૂલ ફોર્મ છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ તો આ જીપીએસ એટલે શું છે તો કે જે આ જીપીએસ છે એ એક પ્રકારનું આપણને અક્ષાંશ્રુત અને રેખાંશ્રુત વિશેની માહિતી આપે છે તો ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ દ્વારા મોબાઈલ ફોન અથવા ગૂગલ અર્થ માફ મારફતે આપણને કોઈપણ સ્થળના અક્ષાંશ અને રેખાંશ જાણવા મળે છે એટલે કે આપણો જે મોબાઈલ ફોન છે એમાં અને જે ગૂગલ છે એ ગૂગલમાં આપણે સર્ચ કરીએ તો આપણને જે તે સ્થળના અક્ષાંશ અને રેખાંશ જાણવા હોય તો એના વિશેની આપણને માહિતી છે તે જીપીએસ દ્વારા મળે છે ઇન્ટરનેટની સુવિધાવાળા મોબાઈલ વડે જે તે સ્થળના અક્ષાંશ અને રેખાંશ મળી જાય છે અત્યારે આપણે જોઈએ કે બધા જે લોકો જે છે તે ઇન્ટરનેટની સુવિધાવાળો મોબાઈલ વાપરતા હોય છે તો એમાં આપણે કોઈપણ સ્થળ વિશે માહિતી મેળવવી હોય અથવા તો એને શોધવું હોય તો તેના અક્ષાંશ અને રેખાંશ દ્વારા આપણે તેને સરળતાથી શોધી શકીએ છીએ આજે તો આ સિસ્ટમ દ્વારા અક્ષાંશ રેખાંશ ખૂબ જ સહેલાઈથી જાણી શકાય છે તમે પણ અત્યારે ઘરે જે આ મોબાઈલ ફોન છે એમાં ઇન્ટરનેટની સુવિધાવાળો જે મોબાઈલ હોય એના દ્વારા આપણે અથવા તો ગૂગલ દ્વારા આપણે જીપીએસની મદદથી આપણે કોઈપણ જે સ્થળ છે એનો અક્ષાંશ અને રેખાંશ છે તે સરળતાથી જાણી શકીએ છીએ ત્યારબાદ હવે આપણે જોઈએ કે મુખ્ય રેખાંશ વૃતો આપણે આગળના વિડીયોમાં જ કહ્યું હતું કે મુખ્ય બે રેખાંશ રેખાંશવૃતો છે આપણે અક્ષાંશ વ્રુતમાં જોયું હતું કે વિષુવૃત કર્કવૃત્ત મકરવૃત્ત જેવા અક્ષાંશ વૃતો છે એમ રેખાણ સ્ત્રોતો જે છે એ કુલ ત્રણસો ને સાઠ છે પણ એમાં બે જે રેખાં સ્ત્રોતો જે છે તે મુખ્ય છે એમાં પહેલું છે ગ્રીનીચ રેખા તો આ ગ્રીનીચ રેખા છે એ અક્ષણ સ્ત્રોતનું નામ છે પણ એનું નામ ગ્રીનીચ રેખા કઈ રીતે પડ્યું તો કે ઇંગ્લેન્ડના જે ગ્રીનીચ શહેર છે એના ઉપરથી ઝીરો અંશ રેખાં સ્ત્રોત પસાર થાય છે જેના કારણે એને એ શહેર ઉપરથી ગ્રીનીચ રેખા તરીકે પણ ઓળખવામાં આવે છે અને જે આ ગ્રીનીચ રેખા જે છે તે કેટલા કેટલા અંશનું રેખાંશ વૃત છે તો કે જીરો રેખાંશ વૃત્તને ગ્રીનીચ રેખા કહેવામાં આવે છે ગ્રીનીચ રેખા છે એનાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે એ આપણે અહીંયા જોઈએ કે જે આપણે આ ગોળ જે પૃથ્વી જે છે એના જે ઊભી જે વચ્ચો વચ્ચે ઝીરો રેખાંશની જે લાઈન આવેલી છે આ જે છે તે ઝીરો અંશ રેખાંશ આપણે ગણવું હોય તો ગણી શકાય તો એ જે જીરો અંશ રેખાંશ છે તે પૃથ્વીના બે ભાગ પાડે છે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તો આમ જેમ અક્ષાંશ્રોતો જે છે તે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ જેવા ભાગ પાડે છે એમ જે ગ્રીનીચ રેખા છે તે પૂર્વ અને પશ્ચિમ એવા બે ભાગ પાડે છે જે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે ગ્રીનીચ રેખાની એકસો અંશ પૂર્વમાં પૂર્વ રેખાંશ અને એકસો અંશ થી પશ્ચિમમાં પશ્ચિમ રેખાંશ ગણવામાં આવે છે એટલે કે કુલ ત્રણસો ને સાઠ રેખાંશ આવેલા છે એમાં એકસો એસી પૂર્વમાં અને એકસો એસી પશ્ચિમમાં એવા જે રેખાંશ છે એના ભાગ પાડવામાં આવે છે ત્યાર પછી બીજું રેખાંશ છે આંતર દિનાંતર રેખા આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા તો આ જે બીજું રેખાંશ ઋત છે એ એકસો ને જે રેખાંશ છે એનું નામ આપવામાં આવ્યું છે એટલે જે ઝીરો રેખાંશ છે તે ગ્રીનીચ રેખા અને એકસોને અંશ રેખાંશ એટલે કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા તો જે આ રૂત છે તેને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા પણ કહેવામાં આવે છે આ રૂત માત્ર એક જ છે આ રેખાને ઓળંગતા તારીખ અને વાર બદલાય છે તો આપણે જે આ ચિત્ર છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે જે આપણને તૃતક તૃત્રક રેખા જે દેખાય છે તે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે તે આજે સફેદ આપણને જે દેખાય છે તે પેસિફિક મહાસાગર છે અને એમાં આપણને રશિયા અલાસ્કા ન્યૂઝીલેન્ડ જેવા દેશો છે તે આપણને દેખાય છે તો જેમ જીરો અંશ રેખાંશ જે ગ્રીનીચ રેખા છે એ પૂર્વ પશ્ચિમ ભાગ પાડે છે એમ જે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે એ પણ પૂર્વ અને પશ્ચિમ એવા બે ભાગ છે તે પાડે છે એ આપણે આ જે ચિત્ર છે એમાં આપણે જોઈ શકીએ છીએ અને જે એકસોને અંશ જે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે તે ગ્રીનીચ રેખાની બરાબર પાછળના ભાગમાં આવેલું છે અને તે પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે હવે શું થાય છે તો કે કેટલાક સ્થળોએ બરાબર એકસો અંશ અંશ પર નથી એટલે કે વાંકી ચૂકી છે આપણે જે આ ચિત્ર છે એમાં જોઈ શકીએ છીએ કે જે આ ગ્રી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે તેને સીધી દોરવામાં નથી આવી પરંતુ કેવી છે આપણને જે વાંકી ચૂકી દે જોવામાં આવે છે તો જો આપણે જેમાં લાલ કલરની લાઇન કરી એમ જો સીધી એને કરવામાં આવે તો શું થઈ શકે છે તો કે એક જ સ્થળ ઉપર બે તારીખ અને બે વાર જોવા મળે જેમ આપણે જોઈ શકીએ છીએ કે પશ્ચિમ ગોળાર્ધ છે એમાં રવિવાર છે અને પૂર્વ ગોળાર્ધમાં સોમવાર છે અને વચ્ચે જે દિનાંતર રેખા જે છે એનાથી તારીખ અને વાર છે તે બદલાય છે તો જો સીધી રેખા હોય તો શું થાય તો કે રશિયા છે એમાં એના વચ્ચેથી જો આ દિ ધિનાંતર રેખા પસાર કરવામાં આવે તો રશિયા એક જ દેશમાં શું થાય તો કે અમુક ભાગમાં રવિવાર હોય અને અમુક ભાગમાં સોમવાર જોવા મળે જેના કારણે ઘણી બધી જે વહીવટને લગતી મુશ્કેલીઓ હોય તે સર્જાઈ શકે છે તેનું કારણ એ છે કે જો તેને સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુ ઉપર અથવા તો સ્થળો ઉપર એક જ દિવસે બે વાર અને બે તારીખ ભેગી થઈ જાય કેટલીક જગ્યાએ એક ટાપુ ઉપર બીજી તારીખ જતાં બીજી તારીખ આપણે એક ટાપુ ઉપર એક જગ્યાએ હોય તો ત્યાં રવિવાર હોય અને પહેલી તારીખ હોય તો આપણે બીજી બાજુ જઈએ તો ત્યાં બીજી તારીખ અને સોમવાર થઈ જાય છે તો આમ એક જ ટાપુ ઉપર બે તારીખ અને બે વાર આપણને જોવા મળે જેના કારણે તારીખ અને સમયનો ગોટાળો થાય છે તો આ નિવારણ કરવા માટે શું કરવામાં આવ્યું છે તો કે આ રેખાના માર્ગમાં જે જગ્યાએ જમીન આવે છે એ જમીન ઉપરથી પસાર કરવાને બદલે સહેજ ત્રાસી અથવા તો વાંકી કરીને એને પેસિફિક મહાસાગર તરફ એને પસાર કરવામાં આવે છે જેના કારણે એક જ દેશમાં અથવા તો એક જ સ્થળે બે તારીખ અને બે વાર ભેગા થઈને ગોટાળો ન થાય એના માટે જે આપણે આ ચિત્ર છે એમાં જોઈ શકીએ છીએ કે જે જગ્યાએ જમીન આવે છે ત્યાં તેને ત્રાંસી કરીને વાંકી ચૂકી કરવામાં આવે છે અને બાકી જગ્યાએ જે જગ્યાએ પેસિફિક મહાસાગર છે સમુદ્ર છે ત્યાં તે લાઈન છે તે સીધી જોવા મળે છે